વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય સાયલક્ષ્મી મોહન વિદ્યાલય મંગવા સિંહ પટેલ આજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં નવા પાઠની શરૂઆત કરીશું એ પાઠનો ક્રમ છે તેર અને એ પાઠનું નામ છે ગતિ અને સમય તો આજે આપણે ગતિ અને સમય વિશે ભણવાના છે તો તમે ધોરણ છમાં જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા છો તમે શીખ્યા કે ગતિ સુરેખ પથ પર હોઈ શકે એટલે કે ગતિ સીધી જ રેખામાં પણ હોઈ શકે એટલે કે સીધી જ હોઈ શકે તેમજ વટોળાકાર પણ હોઈ શકે અથવા આવતન્ય પણ હોઈ શકે આવાતની એટલે કે એક જગ્યાનું પુનરાવર્તન કરવું ઉદાહરણ તરીકે જોઈએ તો હિંચકાનો હિંચકાની ગતિ હિંચકો એ મધ્યમાં હોય એના પરથી ડાબી બાજુ જ એટલે કે એની આગળ જાય પાછળ આવે આગળ જાય પાછળ આવે એ રીતે પોતાની જગ્યાનું પુનરાવર્તન કર્યા કરે છે એને આવતની ગતિ કહેવાય છે તો શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે તો તમે ધોરણ છમાં ભણી આવ્યા છો તેથી તમને યાદ જ હશે તો એના માટે આપણે કોષ્ટકમાં ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે તે દરેકના કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખવાનો છે તો જોઈએ કોષ્ટક તેમાં જુદા જુદા પ્રકારની ગતિના કેટલાક ઉદાહરણો છે પહેલું છે કૂચ કરતા લશ્કરના જવાનો કૂચ કરતા લશ્કરના જવાનો એ સીધા જ જાય છે એ લોકો સીધા જ છે સીધા જ જાય છે તેથી એમની ગતિ એ સુરેખ પથ પરની ગતિ ગણાશે અહીં ગતિના પ્રકાર પણ લખેલા છે પથ પર વર્તુળાકાર કે આવતન્ય એની ગતિ આવશે સુરેખપથ પર તમારે પહેલાંમાં લખી દેવાનું ત્યારબાદ સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું એ સીધા રસ્તે જ જશે એટલે એની ગતિ પણ આવશે સુરેખપથ પર ત્યારબાદ દોલતા સોરી દોડતા ખેલાડીના હાથ હવે અહીં ખેલાડી લખ્યો છે પરંતુ જો આપણે દોડીએ તો આપણા હાથનું આપણા હાથ આગળ પાછળ જાય અને આગળ જાય પાછળ આવે આગળ જાય પાછળ આવે તો એ કઈ ગતિ ગણાશે તો આવર્તનીય તો આવર્તનીય તો તમારે અહીં આવર્તનીય લખવાનું ત્યારબાદ ગતિમાં રહેલી સાયકલના પેન્ડલ તો સાયકલના પેન્ડલ એ ગોળ છે એટલે એ વર્તુળાકાર ગતિ કરશે તો એમાં આવશે વર્તુળાકાર ગતિ ત્યારબાદ સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ તો સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એટલે એ ગોળ ગોળ ફરે છે માટે એની ગતિ પણ વટુળાકાર કહેવાશે આગળ હિંચકાની ગતિ તમે તમને સમજાવ્યું છે કે એની ગતિ એ પોતાના જગ્યાનું પુનરાવર્તન કરે છે એટલે એ આવતન્ય ગતિ કહેવાય ત્યારબાદ લોલકની ગતિ તો ધારો કે આ લોલક છે આ આધાર છે ઉપરનો અને આ લોલક છે તો લોલક કઈ બાજુ કેવી રીતે ફરશે તો આ બાજુ જશે આ બાજુ જશે આ બાજુ આવશે એ રીતે એ એની ગતિ થશે એટલે એ પણ પોતાની જગ્યાનું પુનરાવર્તન થાય છે ત્યાં જ ફર્યા કરે છે આમ તેમ જાય છે અને જે મધ્યમો હોય એની આજુબાજુ એ લોલકનું પુનરાવર્તન થયા કરે છે માટે એની ગતિ એ આવટન્ય ગતિ કહેવાશે તમારે આ બધા જ ગતિના નામ લખી દેવાના છે ત્યારબાદ ધીમી કે ઝડપી આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે જુદા જુદા ધારો કે દસ વાગે એ ધીરે ધીરે ગાડી પોતાની ચલાવતો હોય છે અગિયાર વાગે ખૂબ ઝડપથી ગાડી ચલાવવા લાગી જાય તો એવા જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે સુરેખપથ પર ગતિ કરતા દસ વાહનોની યાદી બનાવો તેમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો તમે કેવી રીતે નક્કી કરી શકો કે કયું વાહન ધીમી કે ગતિ સોરી ઝડપી ગતિ કરે છે તો જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે તો એના માટે આપણે હવે પ્રવૃત્તિ તેર પોઈન્ટ એક કરવાનું છે આકૃતિ તેર પોઈન્ટ એક જુઓ એના પછી મેં ચિત્રમાં તમને આકૃતિ બતાવું છું અથવા તમારે તમારી પુસ્તકમાં આકૃતિ જોવાની છે તેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતાં કેટલાક વાહનોને બતાવ્યા છે હવે આકૃતિ તેર પોઈન્ટ બે જુઓ જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે એટલે પહેલી આકૃતિ તેર પોઈન્ટ એક છે એના પછી બીજી આકૃતિ નીચે આપેલી જ છે તેર પોઈન્ટ બે તો એમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું વાહનો તે જ છે પરંતુ થોડા સમય પછીનું એનું સ્થાન બતાવેલું છે આ બંને આકૃતિઓમાંના તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો આ બધામાંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે તો ચાલો જોઈએ હવે જુઓ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ચિત્રમાં જોઈએ તો અહીં જો આ લીલી કાર છે તો અહીંયા સૌથી આગળ આવી જાય છે એટલે એક એની ઝડપ સૌથી વધારે છે જ્યારે આ કાર છે તો એ અહીં પણ પાછળ જ છે એટલે એની ઝડપ સૌથી ઓછી છે હવે આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેન્ડલ મારવાનું શરૂ કરો છો પાંચ મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે તમે કહી શકો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે તો હા આપણા સાયકલ કરતાં એ બસ વધારે ઝડપી ગતિ કરે છે આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે સો મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે જે સો મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી ગણાય સો મીટરનું અંતર કાપવા માટે જે ઓછો સમય લે તેને સૌથી ઝડપી ગણાય છે હવે ઝડપ વિશે ભણવાના છે તમે ઝડપ શબ્દથી પરિચિત જ છો ઉપર આપેલા ઉદાહરણમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે હવે એકમ સમયગાળામાં બે કે બેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે આથી જો એક કલાકમાં બે બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય પધાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે અહીં છેલ્લે છે ઝડપની વ્યાખ્યા કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે આ ઝડપની વ્યાખ્યા છે એ તમારે તૈયાર કરવાની છે આગળ કે જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે એટલે કે એ એક કલાકમાં કેટલું અંતર કાપે છે તો પચાસ કિલોમીટર એ લખેલું શું છે કે કારની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપે છે તે દર્શાવે છે કે કાર એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપશે જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે અચળ ઝડપે એટલે કે જે ગાડી સ્ટાર્ટ કરીને જે એની ઝડપ હતી એ જ ઝડપે એ એ જ્યાં જવાની હોય એ ઝડપે એ જાય એટલે કે એ અચળ ઝડપ ગણાય એટલે કે એની ઝડપ એ વધારતી પણ નથી અને ઓછી પણ કરતી નથી એ ગાડી સ્ટાર્ટ કરે અને જે ઝડપ પહેલેથી જે ઝડપ હોય એ જ ઝડપે એ જાયા કરે તો એને અચર ઝડપ કહેવાય છે એટલે કે એની ઝડપ એ ઓછી પણ કરતી નથી અને વધારતી પણ નથી જે મધ્યમ હોય એ જ ઝડપે એ જાયા કરે તેને અચળ ઝડપ કહેવાય તો કાર ભાગ્યે જ અચળ ઝડપે એ કલાક સુધી ગતિ કરી શકે છે કારણ કે વચ્ચે ખાંચા આવી જાય કે રસ્તો ખરાબ હોય તો કાર ધીમી કરવી જ પડે તેથી એની તેથી કારે ભાગે જ અચળ ઝડપે ગતિ કરી શકતી હોય છે વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે એક કલાકના સમયગાળામાં તેણે આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનું ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે એટલે અહીં ઝડપની વ્યાખ્યા થશે કે કાપેલું કુળ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને ઝડપ કહેવાય છે ઝડપનું સૂત્ર ઝડપ શોધવાનું સૂત્ર કે કાપેલું કુળ અંતર ભાગ્યા તે માટે લાગતો કુળ સમય હવે રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે એટલે કે એક જ ગતિએ જે એની ઝડપ હોય એ જ ઝડપે એ ગતિ કરતો હોય એવું ભાગ્ય જ બને છે કારણ કે કોઈક વાર એ વાહન ધીમું પણ કરવું પડે કોઈક વાર ઝડપ ઝડપથી પણ લઈ જઈ શકાય કોઈ વાર એ ધીમું પણ કરવામાં આવે એટલે એ અચળ ઝડપે ગતિ કરી શકતું નથી એટલે એવું ભાગ્યે જ થાય છે જો પદ પર ગતિ કરતાં પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે પથ એટલે કે સીધો રસ્તો હોય એના પર પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે બીજી બાજુ કે પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ઝડપ કહે છે આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં આ કિસ્સામાં એટલે કે નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં આપણે સરેરાશ ઝડપ એ જ સાચી ઝડપ જેટલી જ હોય છે આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે ધોરણ છમાં અંતર કેવી રીતે માપું તે તમે શીખી ગયા છો પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું ચાલો તે શોધીએ તો વિદ્યાર્થી મિત્રો આ સમય કેવી રીતે માપી શકાય એને આપણે એના પછીના વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો તમારે લેશનમાં આ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ